આવો ખબર છે .com ની ટીમ આજે વલસાડ જિલ્લામાં આંબાની વાડીની મુલાકાતે. આપનું નામ શું છે? મારું નામ મનોજભાઈ જાદવ છે. આપની આ વાડીનું નામ શું છે? મારે ક્રિષ્ના ફાર્મ તરીકે આ વાડી છે. આ વાડીની શરૂઆત કેવી રીતે કરી હતી? આ વાડી 15 વર્ષ અગાઉ મેં લીધેલી મારા ફાધરે, અને પછીથી એમાં કલમ નાખી અને અમે પછી કલમ મોટી કરી. તમારી આ વાડીનું ટોટલ ક્ષેત્રફળ અંદાજિત કેટલું હશે? 7 એકર છે મારે. તો 7 એકરમાં આપની વાડી પ્રસ્તરાયેલી છે. તો અહીંયા કઈ કઈ જાતના તમે આંબા રોપ્યા છે? એમાં આફૂસ છે, કેસર છે, રાજાપુરી છે, દશેરી છે, આમ્રપાલી છે. સૌથી વધારે કઈ જાતના આંબા તમે વાવેલા છે? મારી પાસે કેસર વધારે છે, અને પછી આફૂસ છે, રાજાપુરી થોડી ઓછી છે. કયા વિસ્તારમાં તમારી આ વાડી આવેલી છે? અમારા વલસાડ જિલ્લામાં અણગામ ગામમાં વાડી આવેલી છે. ગયા વર્ષમાં કેરીનો વ્યવસાય કેવો હતો અને આ વર્ષે કેવો છે? આ વર્ષે અમારે COVID-19ના હિસાબે થોડું વેચાણમાં તકલીફ પડે છે. અને ગયા વર્ષે કેવો હતો? ગયા વર્ષે અમે વેચી શકતા, એક્સપોર્ટ કરી શકતા હતા. હું જાણી શકું કે તમારા વિદેશમાં કઈ કઈ જગ્યા પર તમે એક્સપોર્ટ કરતા હતા તમારી કેરીનું? વિદેશમાં અમે UK, US વગેરે એક્સપોર્ટ કરતા હતા. આ વર્ષે કેરીનો ભાવ માર્કેટ પ્રમાણે શું છે? આ વર્ષે કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા કેસર ચાલે છે, 1000 થી 1200 રૂપિયા આફૂસ ચાલે છે. 1000 થી 1200 આફૂસ ચાલે છે. અને અથાણા માટેની કેરી? એ રાજાપુરી કેરી 500-600 ની આસપાસ ચાલે છે. 20 કિલોનો ભાવ છે બધો. આપણે કેરીને ઓળખવું હોય તો કેરીના પાકને કઈ રીતે ઓળખી શકાય કે કઈ કેરી લેવાય અને કઈ કેરી ન લેવાય? તો ફળને ઓળખવાની રીત શું છે? ફળવો એટલે બધી બાજુ ચોખ્ખું દેખાય એટલે સારું. આ છે પણ આની એક બાજુ થોડી ખરાબ છે. તો આ કેરી ન ખાવી જોઈએ? ન ખાવી જોઈએ. અને આ ફળ ખાવું જોઈએ? તમે કેરીને કઈ રીતે પકવો છો તમારા અહીંયા ફાર્મ હાઉસ પર? અમે એકદમ સાદી રીતે, બીજું કોઈ પણ કેમિકલ અમે નાખતા નથી. અમે પેકિંગ કરીએ છીએ આ રીતે, જોઈ લો. અને આ એમાં થોડું ઘાસ નાખીએ છીએ, એ જ રીતે અમારું પાકે છે. અને એ તૈયાર થવામાં અમને કેરીને 5 થી 7 દિવસ લાગે છે. તો 5 થી 7 દિવસમાં કેરી પાકી જાય છે. આમાં તમે કોઈ પણ જાતનું દવા કે કશું જ છંટકાવ નથી કરતા? નહીં, એમાં કોઈ દવા નથી નાખતા, કેમિકલ નથી. અને હવે હમણાં વેચાણ માટે મારા દીકરો છે, એ ઓનલાઈનમાં કર્યું છે, એ વેચે. તમારી કેરી કેવી રીતે વેચાણ કરો છો? અમે લોકોએ ઓનલાઈન વેબસાઇટ શરૂ કરી છે, www.mangolelo.india કરીને. તો ઓનલાઈન જે પણ ઓર્ડર આવે છે એમને અમે પહોંચાડીએ છીએ. તમને આ ઓનલાઈન વેચવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? અત્યારે ડિજિટલ ઇન્ડિયા બધું ચાલે છે એટલે બધું એના થ્રુ જ. આપણા મોદી સર પણ કહે છે કે હવે બધું ડિજિટલ જ થવા જોઈએ, એ હિસાબે અમે ડિજિટલ ચાલુ કર્યું. ઓનલાઈન વેચાણની પદ્ધતિ શું છે? અમારી સાઇટ ઉપર તમે જઈ શકો, www.mangolelo.in, ને એના પરથી તમે બુકિંગ કરી શકો. અંદાજે તમારી વાડીમાં કેટલા માણસ કામ કરે છે? 15 માણસ કામ કરે છે. એ અને આ 15 જણા માણસ છે, 4 મહિના પૂરતા કામ કરે છે કે આ સિઝન પૂરતા કામ કરે છે કે આખું વર્ષ કામ કરે છે? તો એનો મતલબ તમે ઉત્પાદનની સાથે સાથે રોજગારી પણ આપો છો. સારા પાક માટે એક ખેડૂત તરીકે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? સારા પાક માટે આપણે સમયસર એમાં કીડ નહીં પડે એ બધી આપણે તકેદારી રાખવી પડે, અને એના માટે આપણે સ્પ્રે વગેરે મારવું પડે. મારા ત્યાં જે મજદૂર કામ કરે છે એની સુરક્ષા માટે અમે આ બેડની રાખેલી છે, અને આ બેડનીથી કેવી રીતે બેડનીથી પાડો છો? એ તૈયાર નથી એટલે પાડી નહીં શકે, તૈયાર હોય વધારે લાંબી કરીને અમે પાડી શકીએ. અને અહીંયા જો આ ફળ તૈયાર નથી એટલે આ પેલું કહેવાય, એટલે એ તૈયાર રેડી નથી. આ પણ આ રેડી નથી પણ હજી કાચું છે.